વાત્સલ્ય કન્યાચારામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મેલિશ મેમર આજે તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન જીમાં ચેપ્ટર 7 જેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ધોરણ 7માં ભૂજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીમ્બુ સાથે જંગલનું ભ્રમણ કર્યું. તે પોતાના સહ અધ્યાયો સાથે તેમના અનુભવ વહેંચવા બહુ ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા. કેટલાક એ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચલાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ અથવા તો વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આ આખો ચેપ્ટર વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એના સંરક્ષણ રિલેટેડ છે, કે વનસ્પતિ જે છે જેનું સંરક્ષણ કેમ કરવામાં આવે છે અને પ્રાણીઓ જે છે બરોબર છે જેનું સંરક્ષણ કેવી રીતના કરવામાં આવે છે. હવે આમાં વિદ્યાર્થી મિત્રો, પેલો છે વન ના બુદ્ધિ અને તેના કારણો. હવે આમાં સૌથી પહેલાં એમ છે કે આપણી પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આજે આ સજીવના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશથી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, લાકડાનું ફર્નિચર બનાવવા તથા બર્તન માટે તેનો ઉપયોગ કરવો. વિદ્યાર્થી મિત્રો, વનમાંથી જે પણ આપણને વસ્તુ મળે છે, વનમાંથી આપણને જે સંપત્તિ મળે છે જેનો ઉપયોગ આપણે દરેક જગ્યાએ વ્યવહારિક જીવનમાં કરીએ છીએ, તેમજ દાવાનો અને ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. જેનામાં પહેલાં જોઈએ તો દુષ્કાળ છે, પછી દાવાનો, પછી છે આગ લાગી, જેના કારણે વનની નાબૂદી થાય છે અને વનનો નાશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વન નાબૂદીના પરિણામો. વન નાબૂદી જે છે એટલે કે વનનો નાશ થાય છે, વન જે છે એની નાબૂદી થાય છે બરોબર. તો એ કેના કારણે થાય છે કે જ્યારે આપણને કુદરતી આફત આવે છે ત્યારે વનની નાબૂદી થાય છે. હવે એનાથી પરિણામો શું આવે છે? હવે આનામાં પરિણામો એ આવે છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે કે અગર કોઈ પણ ઝાડ જે છે એ અગર એનામાં ઘટાડો થાય અથવા ઝાડનો નાશ થાય છે તો એના ઉપરથી આપણા પૃથ્વી ઉપર પ્રદૂષણ વધે છે, પર્યાવરણમાં પ્રદૂષણ વધે છે અને તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં પણ વધારો થાય છે. ભૂમિય જળનો ઘટાડો થાય છે. એનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે, મતલબ કે કુદરતી સંપત્તિ જે છે એના ઉપર એની ઇફેક્ટ વધારે થાય છે. પ્રોફેસર અહેમદે તેમણે બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહે તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. હવે વૃક્ષો ઘટે છે તો એનાથી વરસાદમાં પણ ઘટાડો થાય અને ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય, તેમાંથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના પણ વધી જાય છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. ઓછા વૃક્ષો એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થયો જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે કે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. મતલબ કે આનામાં એવું છે કે વરસાદમાં અગર ઘટાડો થાય તો દુષ્કાળની શક્યતા વધી જાય છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. ભૂમિમાં વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ પણ વધે છે. આમ ભૂમિનું ઉપરનું પડ અને સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો પણ દેખાય છે. આમ તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ જે છે એ રણમાં ફેલાઈ જાય છે અને રણનું નિર્માણ થાય છે. હવે વન નાબૂદીને કારણે એક એ પણ થાય છે પ્રશ્ન ઉભો કે ભૂમિની જળસંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે અને ભૂમિની ઉપરના પરની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે અને જેના પરિણામે સ્વરૂપે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે ઉપર વન નાબૂદીની અસર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, છે વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. હવે આનામાં સૌથી પહેલાં વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ છે એનામાં સૌથી પહેલાં આપણે જોઈએ કે વન તેમજ વન્ય પ્રાણી કેવી રીતે બચાવી શકાય. પ્રોફેસર અહેમદે પહેલી ગુજરો તેમજ તેમના સહ અધ્યાયો માટે જેવા વન સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. હવે આનામાં વન અને વન્ય જીવનનું સંરક્ષણ કેવી રીતના કરવામાં આવે છે?
तो एना माटे कई कई वस्तु ध्यान में लेवामां आवे छे तो आना मैं कि तेना माटे कोई पंचमढ़ी जीवावन शिक्षित क्षेत्र की पसंद करूँ कि जाता था कि आ क्षेत्र की वनस्पतिओ और प्राणियों उपरी हिमालय की श्रृंखलाओं तेमज नीचाणवाड़ा पश्चिम घाट विस्तार प्राणियों वनस्पतिओ ने सामन है। प्रोफेसर अहमद ने विश्वास हो आ क्षेत्र की जैव विविधता आगवी है कि उन्हें वन कर्मचारी श्री माधवजी ने जीवावन संरक्षित क्षेत्र में विद्यार्थियों ने मार्ग निर्देशन करने अनुरोध करो तो जानू कि जैविक महत्व धरावता क्षेत्र संरक्षण ये अपनी राष्ट्रीय परंपरा एक भाग है जेना द्वारा विद्यार्थियों ने मार्गदर्शन आप अपने कुदरती संपत्ति संरक्षण केम करव जो वन्य वन्य जीवों से संरक्षण के करे वन की वनस्पति से वन में जे आ वृक्षों से अपने संरक्षण के करभ्यास मार्गदर्शन विद्यार्थियों ने आपव खूब जरूरी है जे अपने राष्ट्रीय परंपरा एक भाग है। हवे आना में माधवजीए विद्यार्थियों ने समझाव्यु कि अपना व्यक्तिगत प्रयत्नों तेमज समाजना प्रयत्नों की विशेष सरकारी संस्थाओं तेमज वन्य प्राणी रक्षण माटे कार्यरत है। केटली संस्थाओं विद्यार्थी मित्रों एवी है कि जे लोगों संरक्षण माटे कार्यरत है। सरकार तेमनी सुरक्षा संरक्षण हेतु माटे नियम पद्धति और योजनाओं पण बनावे।